નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠફળ અને ઘનફળના લેક્ચર 22 ની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. લેક્ચર 21 ની અંદર આપણે ગોલક અને અર્ધગોલકની ચર્ચા કરી. હવે ગોલક અને અર્ધગોલકના થોડા આગળ દાખલાઓ જોઈએ. જુઓ દાખલા નંબર 4. 21 સેન્ટીમીટર વ્યાસવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. અહીંયા આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવાનું છે. અહીંયા શું માહિતી આપેલી છે? 21 સેન્ટીમીટર વ્યાસ આપેલો છે. તો જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણે ત્રિજ્યાની જરૂર પડે, વ્યાસની જરૂર પડતી નથી. તો આપણે વ્યાસ પરથી પહેલા ફરજિયાત ત્રિજ્યા r મેળવવી પડશે. જુઓ અહીંયા આપણે શરૂઆતમાં ત્રિજ્યા મેળવશું. અહીં ગોળાની અથવા ગોલક ને લખો તો પણ ચાલે. ગોળાની ત્રિજ્યા r બરાબર વ્યાસના છેદમાં 2. વ્યાસને આપણે 2 વડે ભાગાકાર કરશું એટલે અહીંયા આપણને ગોળાની ત્રિજ્યા મળશે. જો વ્યાસ કેટલો આપેલો છે? 21 સેન્ટીમીટર. 21 છેદમાં 2 અને એકમ આવશે સેન્ટીમીટર. હવે જો અહીંયા આપણે ભાગાકાર કરવાનો નથી, 21 ભાગ્યા 2. નહીંતર 21 ભાગ્યા 2 કરશો તો કેટલા આવે? 10.5 આવે. તો જો પોઈન્ટમાં જવાબ આવે એટલે અહીંયા આપણે સાદરૂપ આપવાની થોડીક મુશ્કેલી પડે. એટલે આપણે અહીંયા 21 ના છેદમાં 2 એમનો રહેવા દઈએ. બરોબર, ત્રિજ્યા છે. હવે આગળ જુઓ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવાનું છે. અહીં લખશું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr. ખાસ યાદ રાખવાનું, અહીંયા સૂત્ર તમારે યાદ રાખવું પડશે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr2. ગોળા માટે માત્ર એક જ સૂત્ર છે, 4πr2. પછી અર્ધગોળા માટે બે સૂત્રો છે, એક વક્ર સપાટી માટે અને કુલ સપાટી માટે. વક્ર સપાટી માટે 2πr2 અને કુલ સપાટી માટે આવશે 3πr2. પરંતુ અહીંયા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માહિતી છે તો અહીંયા સીધું સૂત્ર કયું આવશે? 4πr2. હવે આપણે આની અંદર કિંમત મૂકશું. 4×9 પાઈ ની કિંમત 22/7. હવે જો r ની કિંમત કેટલી છે? r બરાબર તો કે 21 ના છેદમાં 2 સેન્ટીમીટર. 21 ના છેદમાં 2 સેન્ટીમીટર કૌંસ ઉપર આવશે વર્ગ. હવે જો આપણે આગળના જે દાખલાઓ ગણ્યા એની અંદર આપણે શું કરતા? 14 નો વર્ગ હોય તો 14×14 લખતા. શા માટે? તો કે અહીંયા 7 વડે ભાગ આવતો. તો અહીંયા પણ જુઓ 21 છે તો અહીંયા 7 વડે ભાગ આવશે. તો અહીંયા આપણે શું કરશું? 21 ના છેદમાં 2 ગુણાકાર 21 ના છેદમાં 2, કારણ કે વર્ગ છે એટલે એની સંખ્યા આપણે 2 વાર લખી શકાય. તો અહીંયા આપણે આગળ કરશું 4×22/7. 21/2 ગુણાકાર 21/2 અને એકમ આવશે સેન્ટીમીટર નો વર્ગ. કારણ કે અહીંયા એકમ સેન્ટીમીટર છે તો અહીંયા વર્ગ કરો કૌંસ નું એટલે શું આવશે? સેન્ટીમીટર નો વર્ગ. હવે જુઓ અહીંયા છેદ છે 7×3=21, પછી 2×2=4 અને અંશમાં 4 કેન્સલ. જો ખાસ છેદ ઉડાડવામાં ખાસ ધ્યાન રાખવું પડશે. 2×2 એટલે 4 આવવાના, તો 4 છેદ અને અંશમાંથી કેન્સલ. હવે જુઓ અહીંયા અંશમાં 21 છે, છેદમાં 7 છે, તો 7×3=21. ચલો આગળ જુઓ, 22 ને ગુણાકાર 3×21, 21 નો 3 વડે ગુણાકાર 21×3=63, એકમ આવશે સેન્ટીમીટર નો વર્ગ. હવે અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે. કોનો કરવાનો? તો 22 અને 63 નો ગુણાકાર, એકમ તો સેન્ટીમીટર નો વર્ગ એમના એક. 63 અને 22 નો ગુણાકાર રકમ ની અંદર કરશો તો એ અહીંયા આપણને ગુણાકાર મળશે 1386 સેન્ટીમીટર નો વર્ગ. તો અહીંયા આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળે છે, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 1386 સેન્ટીમીટર નો વર્ગ. પરંતુ ક્યારે? જ્યારે વ્યાસ 21 સેન્ટીમીટર આપેલો હોય. ચાલ 21 સેન્ટીમીટર વ્યાસ આપેલો હોય તો એની ત્રિજ્યા કેટલી થાય? 21 ના છેદમાં 2 સેન્ટીમીટર થાય. છેલ્લે લખો આમ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 1386 સેન્ટીમીટર વર્ગ પર. તો અહીંયા આખો દાખલો આ રીતે કમ્પ્લીટ થાય. બરાબર અહીંયા ખાસ ધ્યાન રાખવું પડે, જો તમે શેડ કેન્સલ કરી નાખો તો ગુણાકાર અને ભાગાકાર થી સરળ બની જાય. પણ પછી જો તમે બધો ગુણાકાર એક સાથે કરો, બધો ગુણાકાર
તો અહીંયા થોડું ડિફિકલ્ટ એટલે કે અઘરું બની છે તો આપણે એની માટે શું કરાય બધા છેદ કેન્સલ કરી લે જો બીજો દાખલો 3.5 મીટર વ્યાસવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અહીંયા પણ આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવાનું છે તમને સીધો ખ્યાલ પડી જાય કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવું હોય તો માત્ર એક જ સૂત્ર છે 4 પાઈ r વર્ગ પરંતુ એની અંદર જુઓ અહીંયા r ની જરૂર પડે પરંતુ અહીંયા તો વ્યાસ આપેલો છે તો વ્યાસ માટે આપણે ફરજિયાત પહેલા ત્રિજ્યા મેળવવી પડશે તો અહીંયા લખો અહીં ગોળાની ત્રિજ્યા r बराबर व्यास ना छेद मा 2 व्यास नो 2 वडे भागाकार करशु तो अहीं आपणे त्रिज्या मळशे जुओ हवे जुओ व्यास केटलो आपेलो छे 3.5 छेद मा 2 एकम आवशे मीटर हवे जुओ अहीं व्यास छे पॉइंट मा आपेलो छे तो आपणे पहेला पॉइंट दूर करी नाखीए पॉइंट दूर करशो तो अहीं आवशे 35 ना छेद मा 10 પરંતુ જો પહેલેથી જ 2 તો છેદમાં હતા જ થી તો 35 ના છેદમાં 10 અને છેદમાં પહેલા 2 હતા જ એટલે 10 2 કેટલા થશે 20 નો અંશમાં આવશે 35 અને છેદમાં 10 અને પહેલા 2 હતા જ થી 10 2 કેટલા થશે 20 એકમ આવશે મીટર અહીંયા પણ આપણે અપૂર્ણાંક રાખશું પણ આ કહેશે કે અહીંયા છેદ ઉડશે 5 વડે 5 7 35 અને 5 2 20 પણ છેદ ઉડાડવાના નથી પછી આગળ જુઓ હવે અહીંયા આપણે સૂત્ર મૂકશું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચાલો યાદ કરો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r વર્ગ 4 એમ ના એમ પાઈ ની કિંમત 22 ના છેદમાં 7 અને r નો વર્ગ r ની કિંમત જુઓ કેટલી છે 35 ના છેદમાં 20 એકમ મીટર અને કૌંસ ઉપર વર્ગ હવે જો અહીંયા પણ વર્ગ છે 35 ના છેદમાં 20 નો વર્ગ તો અહીંયા જો આપણે વર્ગ ને 2 વાર લખ્યા હતા એમ અહીંયા પણ આપણે વર્ગ ને 2 વાર લખશું 4 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણાકાર 35 ના છેદમાં 20 ગુણ્યા 35 ના છેદમાં 20 ને એકમ મીટર છે એટલે મીટર નો વર્ગ સમજાશે કેમ થી જુઓ 35 ના છેદમાં 20 છે એનો વર્ગ છે એટલે માટે આપણે શું કરશું એને બે વખત લખશું કારણ કે અહીંયા જો છેદ ઉડશે 7 5 35 5 4 20 અને અંશ અને છેદમાંથી 4 સીધા જ કેન્સલ થઈ જાય બરોબર છે જો આપણે શું કર્યું તો કે 7 5 35 પછી 5 4 20 અને 4 4 કેન્સલ હશે જો અહીંયા છેદ ઉડશે 2 10 20 અને 2 11 22 હવે જો હજી અહીંયા છેદ કેન્સલ થાય પણ છેદ કેન્સલ કરવાના નથી કારણ કે છેદમાં જો 10 હોય તો આપણે ભાગાકાર કરવો પડતો નથી એટલે છેદમાં 10 એમ ન રહેવા દેવાનું બાકી છેદમાં એકે સંખ્યા વધતી નથી એટલે અહીંયા છેદ ઉડાડો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું હવે જો હવે તમે એ જોયું તમને ખ્યાલ ન પડે કયો છેદ ક્યાં ઉડેલો પણ આપણે ખ્યાલ પડવો જોઈએ કે અહીંયા પહેલા 7 5 35 અને 5 4 20 પછી 4 4 કેન્સલ એટલે એટલો ભાગ કેન્સલ થઈ ગયો હવે જુઓ 10 2 20 અને 11 2 22 તો હવે માત્ર કેટલા વધશે તો કે 11 ગુણ્યા 35 અને છેદમાં આવશે 10 એકમ કયો આવશે મીટર નો વર્ગ અહીંયા જુઓ એકમ મીટર છે તો અહીંયા મીટર નો વર્ગ આવશે હવે 35 નો ગુણાકાર કોની સાથે કરવાનો છે 11 સાથે કરવાનો છે તો પહેલા 35 નો ગુણાકાર 10 સાથે એટલે 350 350 વત્તા 35 એકા 35 તો કેટલા મળશે અહીંયા આપણને 385 385 છેદમાં 10 એકમ મીટર નો વર્ગ છેદમાં 10 એટલે આપણે ડાબી બાજુ એક પોઈન્ટ ખસશું એટલે અહીંયા અહીંયા મળશે આપણને 38.5 મીટર નો વર્ગ તો જ્યારે વ્યાસ 3.5 મીટર આપેલો હોય ત્યારે વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળે છે 38.5 સેન્ટીમીટર નો વર્ગ મળે છે એટલે લખશું આમ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધ ગોળાનો એક દાખલો આપેલો છે
અને એની ત્રિજ્યા કેટલી આપેલી છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે અને દાખલાની અંદર થોડું અલગ છે કે પાઈ બરાબર જો 3.14 લેવાના છે આગળ આપણે દરેક દાખલા જોઈને એની અંદર પાઈ ની કિંમત લેવાની નથી પરંતુ આ દાખલાની અંદર જો પાઈ ની કિંમત કેટલી લેવાની છે 3.14 લેવાની છે તો પહેલા આપણે ખબર હોવી જોઈએ કે અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર કયું છે અર્ધગોળાની જો વક્ર સપાટી કીધું હોય તો સીધું 2πr² આવે પરંતુ કુલ પૃષ્ઠફળ કીધેલું છે એટલે સીધું કયું સૂત્ર આવશે 3πr² અહીં અર્ધગોળાની ત્રિજ્યા r = 10 સેન્ટીમીટર છે અર્ધગોળાની ત્રિજ્યા કેટલી આપેલી છે 10 સેન્ટીમીટર આપેલી છે અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ બરાબર 3πr² જો 3πr² કઈ રીતે તો કે પહેલા વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² અને નીચેના તળિયાનું પણ તળિયું કેવા આકારનું છે વર્તુળાકાર તો એક વર્તુળનું ક્ષેત્રફળ ઉમેરી દો 2πr² વત્તા 1πr² એટલે કુલ કેટલા મળશે અહીંયા આપણને 3πr² જો આગળ 3 એમ નહીં પાઈ ની કિંમત કેટલી લેવાની છે 3.14 અને r ની કિંમત છે 10 સેન્ટીમીટર નો વર્ગ અહીં આપણે પહેલા પોઈન્ટ દૂર કરીએ 3 એમ નહીં 314/100 ગુણાકાર અહીંયા પણ જુઓ 10 નો વર્ગ સીધો લખી શકાય 100 અથવા તો આ રીતે પણ લખી શકો 10 × 10 અને એકમ સેન્ટીમીટર નો વર્ગ નામિતિ જુઓ 10 × 10 કરશો સીધા કેટલા ગુણાકાર મળશે 100 અથવા તો આ રીતે પણ કરો 10 કેન્સલ અને બીજું 0 કેન્સલ અને છેદમાં હવે માત્ર વધે છે 1 તો 1 લખવાની જરૂર રહેતી નથી તો હવે અંશમાં કેટલા વધશે 3 × 314 સેન્ટીમીટર નો વર્ગ હવે જો સિમ્પલ ગુણાકાર છે 3 નો 314 નો ગુણાકાર 3 સાથે તો એ સીધો ગુણાકાર કેટલો મળશે 3 × 12 + 1 + 3 = 3 × 3 = 4 અને 3 × 3 = 9 તો અહીંયા આપણે અર્ધગોળાનો કુલ પૃષ્ઠફળ કેટલો મળે છે 942 સેન્ટીમીટર નો વર્ગ આમ અર્ધગોળાનો કુલ પૃષ્ઠફળ 942 સેન્ટીમીટર વર્ગ મળે તો અર્ધગોળાનો કુલ પૃષ્ઠફળ છે 942 સેન્ટીમીટર નો વર્ગ મળે પરંતુ ક્યારે જ્યારે ત્રિજ્યા 10 સેન્ટીમીટર આપેલી હોય ત્યારે ચાલો જુઓ આગળનો દાખલો એક ગોળકની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે તેની સપાટીને સોનાનો ઢોળ ચડાવવાનો ખર્ચ પ્રતિ મીટર વર્ગ રૂપિયા 150 લેખે શું તો એક ગોળક આપેલો છે ગોળક એટલે ગોળ અને એની ત્રિજ્યા કેટલી આપેલી છે 3.5 મીટર આપેલી છે અને એની સપાટીને ઢોળ ચડાવવાનો છે સોનાનો ઢોળ ચડાવવાનો છે અને એનો ખર્ચ આપેલો છે 1 મીટર વર્ગના 150 રૂપિયા તો આખા ગોળાને આપણે ઢોળ ચડાવશું ત્યાં સુધીમાં કુલ કેટલો ખર્ચ થાય તો પહેલા આપણે શું મેળવવું પડશે કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ફરજિયાત મેળવવું પડશે શા માટે તો કે સપાટીને ઢોળ ચડાવવાનો છે સપાટીને જો ઢોળ ચડાવવાનો હોય તો પહેલા આપણે ફરજિયાત વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવું પડશે જુઓ અહીં ગોળકની ત્રિજ્યા r = 3.5 સેન્ટીમીટર હવે જો અહીં આપણે પોઈન્ટ દૂર કરશું સોરી અહીં એકમ મીટર છે 3.5 મીટર હવે અહીં આપણે 3.5 મીટર છે તો પોઈન્ટ દૂર કરવા માટે શું કરશું 35/10 લખશું 35/10 મીટર છે તો અહીં આપણે ગોળકની ત્રિજ્યા r કેટલી મળશે 35/10 મીટર તો પહેલા આપણે સૌપ્રથમ ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવીએ ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ
गोलक भी वक्र सपाटी नो क्षेत्रफल बराबर सूत्र हूं था से 4 पाई आर वन 4 पाई आर वन 4 एम ना एम पाई ने कीमत जो लेवानी कितनी थी 22 ना छेद में 7 आर नो वर्ग तो आर बराबर कितना सीधो 35 छेद में 10 तो आपने आर नो वर्ग सीधो आर के पर लिख सके 35 छेद में 10 गुणाकार 35 छेद में 10 અને એકમ આવશે મીટર નો વર્ગ જો આ બે વાસા માટે લખાતો કે r નો વર્ગ છે પણ r ની કિંમત જો કેટલી છે 35 ના છેદ માં 10 તો 35 છેદ માં 10 ગુણાકાર 35 છેદ માં 10 7 5 35 અને 5 2 10 સમજાણો જુઓ 7 5 35 5 2 10 પછી અહીંયા જુઓ 2 2 4 તો હવે અહીંયા કેટલા વધશે 2 गुण्या 22 गुण्या 35 2 गुणाकार 22 गुणाकार 35 અને છેદમાં જુઓ કેટલા આવશે છેદમાં 10 અથવા તો હજી પણ છેદ ઉડાડી શકાય 5 2 10 અને 5 7 35 પછી 2 2 સીધા કેન્સલ 7 અને 22 નો ગુણાકાર તો 7 અને 22 નો ગુણાકાર કેટલો મળશે 154 મીટર નો વર્ગ તો અહીં આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળશે 154 મીટર વર્ગ હવે જુઓ 1 મીટર વર્ગનો ભાવ કેટલો આપેલો છે 150 રૂપિયા 1 મીટર વર્ગના જો 150 રૂપિયા હોય તો 154 મીટર વર્ગના કેટલા તો અહીં આપણે ત્રીજી રાશિ મૂકશું જો 1 મીટર વર્ગ और ढोल चढ़ावानो पर 150 તેથી 154 મીટર વર્ગ ઢોળ ચડાવવાનો ખર્ચ બરાબર કેટલા 1 મીટર વર્ગના જો 150 રૂપિયા હોય तो 154 મીટર વર્ગના કેટલા તો જુઓ કઈ રીતે આવશે રૂપિયા 154 ગુણ્યા 150 છેદમાં આવશે 1 150 ગુણ્યા 154 અને છેદમાં આવશે 1 અને એકમ તો સીધો ખબર છે રૂપિયા બરોબર તો હવે આપણે ગુણાકાર કરવાનો કરવાનો છે 150 અને 154 તો ઈ અહીં આપણે ગુણાકાર મળશે 23,100 રૂપિયા તો આમ ગોલકની વક્ર સપાટીને ઢોળ ચડાવવાનો કુલ ખર્ચ કેટલો મળશે 23,100 મળશે અને છેલ્લે લખવાનું આમ ગોલકની વક્ર સપાટીને એટલે કે ખાલી સપાટીને ઢોળ ચડાવવાનો ખર્ચ રૂપિયા 23,100 મળે એક ગોલક અને અર્ધ ગોલકની ત્રિજ્યાઓનો ગુણોત્તર 3:2 છે અહીંયા પ્રમાણ આપેલું છે ત્રિજ્યાઓનું 3:2 તો ગોલકની સપાટીનું ક્ષેત્રફળ તથા અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ નો ગુણોત્તર શોધો અહીંયા જો અર્ધગોલક અને ગોલકની ત્રિજ્યાઓનો ગુણોત્તર આપેલો છે 3:2 તમને ત્રિજ્યાઓનો ફિક્સ માપ નથી આપેલા માત્ર ગુણોત્તર આપેલો છે 3:2 જો ગોલકનું માપ 3 હોય ત્યારે અર્ધગોલકનું માપ કેટલું મળશે 2 બરોબર એટલે એવી રીતે પ્રમાણ આપેલું છે તો એના પરથી આપણે શું મેળવવાનું છે ગોલકની સપાટીનું ક્ષેત્રફળ તથા અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ નો ગુણોત્તર શોધો એટલે બંને ક્ષેત્રફળનો ગુણોત્તર આપણે મેળવવાનો છે તો પહેલા આપણે ગોલકની ત્રિજ્યા r1 ધારવી પડશે અને અર્ધગોલકની ત્રિજ્યા r2 ધારવી પડશે કારણ કે ગોલક અને અર્ધગોલકની બંનેની ત્રિજ્યા અલગ છે જ્યારે જો એ પ્રમાણ આપેલું ન હોય અને પ્રમાણ કદાચ 1:1 આપેલું હોય તો બંનેની ત્રિજ્યા સમાન હોય પરંતુ અહીંયા પ્રમાણ જો અલગ છે એટલા માટે બંનેની ત્રિજ્યા કેવી છે અલગ હશે તો અહીંયા પહેલા આપણે લખવું પડશે અહીં ગોલકની ત્રિજ્યા r1 અને અર્ધગોલકની ત્રિજ્યા r2 છે આપણે બંનેની ત્રિજ્યા ધારી લીધી ધારો કે ગોલકની ત્રિજ્યા r1 અને અર્ધગોલકની ત્રિજ્યા r2 છે હવે જો બંનેનો ગુણોત્તર આપેલો છે તેથી ત્રિજ્યાઓનો ગુણોત્તર
R1 sigma R2 બરાબર 3 ના sigma 2 છે સો R1 sigma R2 શા માટે લીધું તો જુઓ ગોલક અને અર્ધગોલક ક્રમશ લેવાનું પહેલા ગોલક અને પછી અર્ધગોલક એટલે ગોલક ના sigma અર્ધગોલક ગોલક ની ત્રિજ્યા sigma અર્ધગોલક ની ત્રિજ્યા 3 ના sigma 2 છે હવે જો અવશ્ય આપણે મેળવવાનું છે અહીંયા લખશું તો અંશ ની અંદર જુઓ ગોલક ની સપાટી નું ક્ષેત્રફળ ગોલક ની सपाटी नो क्षेत्रफळ छेदमा अर्धगोलकनी अर्धगोलकनी कुल सपाटी नो क्षेत्रफळ समझे से जो અંશની અંદર ગોલકની સપાટીનો ક્ષેત્રફળ અને અર્ધગોલક છેદમાં આવશે અર્ધગોલકની કુલ સપાટીનો ક્ષેત્રફળ હવે યાદ કરો જુઓ ગોલકની સપાટીનો ક્ષેત્રફળ તો ગોલક માટે એક જ સૂત્ર છે 4 pi r 1 પરંતુ આપણે ખબર છે ગોલકની ત્રિજ્યા કેટલી છે જુઓ r 1 છે તો 4 pi r 1 વર્ગ આવશે જે ત્રિજ્યા આપેલી હોય એનો વર્ગ થાય પરંતુ અહીંયા જુઓ ગોલકની ત્રિજ્યા r 1 છે તો અહીંયા r 1 નો વર્ગ મળશે ચાલો આગળ અર્ધગોલકની કુલ સપાટીનો ક્ષેત્રફળ તો એનું સૂત્ર શું થશે અર્ધગોલકની કુલ સપાટી એટલે વક્ર સપાટી વત્તા વર્તુળાકારનું ક્ષેત્રફળ તો એ અહીંયા સૂત્ર થશે 3 પાઈ r વર્ગ 3 પાઈ પછી જુઓ અહીં આની ત્રિજ્યા કેટલી છે r2 છે તો અહીંયા મળશે r2 નો વર્ગ તો ઘણા પ્રશ્ન આયા થશે કે r1 ને r2 શું છે તો r1 છે એ ગોલકની ત્રિજ્યા અને r2 છે એ અર્ધગોલકની ત્રિજ્યા છે એટલા માટે આપણે બંને ત્રિજ્યાઓ અલગ અલગ લીધેલી છે અહીંયા બંનેની ત્રિજ્યા સમાન નથી અંશ અને છેદમાંથી પાઈ કેન્સલ હવે જુઓ માત્ર કેટલા વધશે 4 ના છેદમાં 3 અને ગુણાકારમાં r1 નો વર્ગ છેદમાં r2 નો વર્ગ તો આપણે આને આ રીતે લખી શકાય જુઓ બંનેનો વર્ગ છે r1 ના છેદમાં r2 નો વર્ગ સમજાય છે જુઓ r1 છેદમાં r2 નો વર્ગ કારણ કે r1 નો વર્ગ r2 નો વર્ગ છે અને અહીંયા જો ગુણાકારનો પ્રમાણ છે આવું શા માટે લખ્યું તો જો r1 છેદમાં r2 આપેલા છે તો જો r1 r2 કેટલા આપેલા છે r1 છેદમાં r2 4 ના છેદમાં 3 એમ નહીં તો એ આપેલા છે 3 ના છેદમાં 2 કૌંસનો વર્ગ હવે આપણે આગળ આનું સદરૂપ આપીએ બરાબર 4 ના છેદમાં 3 એમ નહીં ગુણાકાર 3 નો વર્ગ કેટલો આવશે 9 અને 2 નો વર્ગ 4 હવે અંશ અને છેદમાંથી 4 કેન્સલ અને 3 3 9 તો હવે માત્ર ને માત્ર અંશમાં 3 વધે છે છેદમાં કાંઈ વધતું નથી પરંતુ અહીંયા જુઓ તમને ગુણોત્તર કીધેલો છે શું માંગેલું છે ગુણોત્તર માંગેલો છે તો સીધો 3 થી ગુણોત્તર કહી શકાય નહીં જો છેદમાં કાંઈ ન હોય તો છેદમાં કેટલા લખવાના છેદમાં 1 લખી શકાય તો આને ગુણોત્તર કહેવાય તો આ ગુણોત્તર છે કેટલો મળશે 3/1 મળશે અંશ 3 અને છેદ છે 1 છેલ્લે લખવાનું આમ ગોલકની સપાટીનું ક્ષેત્રફળ અને અર્ધગોલકની કુલ સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર ત્રણ જેમ એક મળશે અહીંયા આપણને ગુણોત્તર મળશે 3/1 ત્રિજ્યા જો 3/2 આપેલી હોય તો ગુણોત્તર કેટલો મળશે 3/1 મળે બરાબર છે તો આ વર્ગની અંદર કુલ આપણે 5 દાખલાઓ ગણ્યા અને ફરી વખત હવે લેક્ચર 23 ની અંદર મળીશું